Audio Jungle. हेलो फ्रेंड्स, हीराप्रा कन्या विद्यालय अगेन वेलकम्स यू ऑल. जो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपने मैचिंग ध फंक्शन ए पूर्ण कर्या, बराबर छे. मैचिंग ध फंक्शन नी अंदर आपने केटला बधा प्रकारना कीवर्ड्स अने तेनी सामे आइडेंटिफिकेशन नो फंक्शन, एटले के फंक्शन ने कई रीते तमे ओळखी शको तेनी वात करी, बराबर छे. ए जे तमने मैं टेबल लखावेलू हतुं ए तमने मगजमां हशे, एटले तमने आ लैंग्वेज ध फंक्शन नी अंदर कम्प्लीट ध डायलॉग जोजो, बराबर. लैंग्वेज ध फंक्शन टॉपिक ए ज छे, पण थोड़ीक अलग रीते. धोरण 10ना अंग्रेजीना प्रश्नपत्रमां सेक्शन सी नी अंदर आपू छे, बराबर, 3 માર્કમાં. હવે કોઈ પણ ભાષા આપણે બોલીએ ત્યારે તેનો હેતુ પ્રત્યાયન કરવાનો હોય છે, એકબીજા સાથે વાતચીત કરવાની. મેં તમને આગળ કીધેલું કે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે કોઈ પણ એક જ ટોનમાં નથી બોલતા હોતા, બરાબર છે. હવે આની અંદર તમને કમ્પ્લીટ ધ ડાયલોગની અંદર ડાયલોગ શબ્દ જ એમ બતાવે છે કે તેની અંદર ઓછામાં ઓછી 2 વ્યક્તિ તો હશે જ વાત કરવા માટે, બરાબર છે. હવે 2 વ્યક્તિ જ્યારે વાત કરતી હશે ત્યારે તમારે પહેલી વ્યક્તિએ જે પ્રશ્ન પૂછ્યો હશે તેને બરાબર સમજવાનું, સૌથી પ્રથમ તો, બરાબર. એને બરાબર સમજ્યા પછી સામેની વ્યક્તિનો શું રિસ્પોન્સ આપી શકે એ જોવાનું છે. હવે રિસ્પોન્સની અંદર તમને એ બી સી ને ડી એમ 4 ઓપ્શન આપેલા હશે, બરાબર. પરંતુ એ 4 ઓપ્શનમાંથી તમારે કયો રાઈટ ઓપ્શન છે એ આવે, તો એના માટે તમને કૌંસની અંદર શબ્દો આપેલા હશે કે જે તે ફંક્શન આપેલું હશે, બરાબર છે. એ ફંક્શનનો ઉપયોગ કરી અને તમારે 4માંથી કોઈ પણ એક ફંક્શન સાચું છે કે એક વિકલ્પ સાચો છે, બરાબર, અને બંધ બેસતો, સાથે સાથે તમારે એ પણ જોવું પડશે કે જે આ વ્યક્તિએ ક્વેશ્ચન પૂછ્યો છે, પ્રશ્ન પૂછેલો છે, તેનો આન્સર યોગ્ય રીતે આવે છે કે નહીં, તેને અનુરૂપ શબ્દોને અનુરૂપ છે, પ્રતિભાવ યોગ્ય મળે છે કે નહીં, એ પણ તમારે જોવાનું રહેશે. બીજું, ઘણીવાર એવું પણ બનશે મિત્રો કે ઘણી વખત 2 વ્યક્તિની વાતચીતમાં બીજો આન્સર આપેલો હશે, તો પહેલી વ્યક્તિએ કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછેલો હશે એ પણ તમારે વિચારવું પડશે. તો માની લો કે અહીંયા ખાલી જગ્યા હશે પહેલામાં, તો પણ તમારે અહીંયા તમને ફંક્શન આપેલું હશે કે કયું ફંક્શન છે, બરાબર. તો એમાં પણ 4 ઓપ્શન હશે, બરાબર છે. હવે આ ટોપિક કમ્પ્લીટ ધ ડાયલોગ એને વધારે જુઓ. આથી ઉલટું મેં તમને વાત કરી એમ કે ડાયલોગનો મતલબ 2 વ્યક્તિ વાત કરતી હશે, પણ ઘણી વખત ઊંધી રીતે પૂછવું હશે, એટલે કે પહેલા ખાલી જગ્યા આપેલી હશે અને નીચે આન્સર આપેલો હશે, પણ સાથે સાથે તમને ખાલી જગ્યાની સાથે તમને કૌંસમાં ક્યાં ફંક્શનનો તમારે ઉપયોગ કરવાનો છે એ આપેલું હશે. હવે જો મિત્રો, તમને આગળના મેચિંગ ધ ફંક્શનમાં મેં તમને કીવર્ડ આપેલા હતા અને આઈડેન્ટિફિકેશનનો ફંક્શન એ તમને યાદ હશે જ, અને યાદ હશે તો તમને જરા પણ મુશ્કેલી વગર આમાંથી તમે રાઈટ ઓપ્શન છે એ ચૂઝ કરી શકશો, બરાબર છે. હવે આને આપણે વધારે સમજવા માટે થોડાક એક્ઝામ્પલ લખેલા છે, બરાબર, એ જોઈએ. હવે જુઓ, વ્યોમ અને સોનું 2 વ્યક્તિ વાત કરે છે. વ્યોમ કહે છે કે વેર વેર યુ યસ્ટરડે, ગઈકાલે. તું ક્યાં હતો, વેર એટલે કે ક્યાં, બરાબર. હવે એના આન્સરમાં ખાલી જગ્યા આપેલી છે અને કૌંસમાં આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, પાસ્ટ એટલે ભૂતકાળ, બરાબર. હવે તમે જોશો તો એ બી સી ને ડી આમ તમે જોશો તો આ બધા ભૂતકાળ જ બતાવે છે, વોઝ, કુડ, વોઝ અને વેન્ટ, બરાબર છે. તો આપણને એમ થશે કે આ પાસ્ટ ટેન્સ જ છે, નહીં, એવું નથી વિચારવાનું. પણ હવે આપણે આનો આન્સર જોઈએ તો એ ઓપ્શન છે આઈ વોઝ નોટ ફીલિંગ વેલ. ફિલિંગ વેલ એટલે સારું હોવું, પણ નોટ ફિલિંગ વેલ એટલે મને સારું ન હતું,
આને આન્સર એમ પૂછ્યો છે, ગઈકાલે તું ક્યાં હતો? તો મને સારું ન હતું, તો એ જવાબ નથી આપણો, બરાબર? તું ક્યાં હતો ને એ કહેવાનું છે. આઈ કુડ સ્ટે એટ હોમ, હું મારા ઘરે હતો, બરાબર છે? આ બીજો આન્સર. પણ આન્સર આપ્યો છે કુડથી અને ક્વેશ્ચન પૂછ્યો છે વેરથી, બરાબર? સમજો, એટલે આપણા આના આન્સરમાં કુડ તો આવે નહીં, વેરના આન્સરમાં. ત્યાર પછી છે આઈ વોઝ એટ માય ઓફિસ, હું મારી ઓફિસમાં હતો. આપણો રાઈટ આન્સર આ થશે, ઓપ્શન સી, બરાબર છે? કે આનો સાચો આન્સર તું ક્યાં હતો ગઈકાલે, તો કે હું મારી ઓફિસમાં હતો. અને ડી છે આઈ ઓલવેઝ વેન્ટ ટુ ધ માર્કેટ, હું હંમેશા માર્કેટમાં જાઉં છું, તો એ પ્રશ્ન પૂછ્યો નથી, બરાબર? ત્યાર પછી બીજું છે બિની અને રાની વાત કરે છે. બિની પૂછે છે કે વોટ આર યુ ગુડ એટ, ગુડ એટ એટલે માં નિષ્ણાત હોવું અથવા શોખ હોવો, બરાબર છે? કે તું શામાં નિષ્ણાત છે અથવા તને કઈ કઈ વસ્તુ ગમે છે. તો રાનીનો આન્સર છે બ્લેન્ક, ખાલી જગ્યા છે, અને એમાં આપણને ફંક્શન કીધું છે એક્સપ્રેસિંગ એબિલિટી. હવે તમને મિત્રો યાદ જ હશે એબિલિટી એટલે શક્યતા, બરાબર છે? એ મેં તમને કીવર્ડ્સમાં કીધું હતું કે કેન અથવા તો કેન નોટ કે કુડ કે કુડ નોટ એવા શબ્દો હશે ત્યારે આપણું આ ફંક્શન બને, બરાબર? એ તમને યાદ હશે. હવે તમે કેન જોશો તો એમાં પણ છે કેન અને કેન નોટ સીમાં પણ છે, બરાબર છે? એબિલિટીમાં કેન અને કેન નોટ ગમે તે આવી શકે. પણ આપણે આન્સર ક્વેશ્ચન જોવાનો છે કે વોટ આર યુ ગુડ એટ, તું શેમાં નિષ્ણાત છે. તો આન્સર છે આઈ કેન રન, દોડી શકું છું, સિંગ ગાઈ શકું છું, એન્ડ ડાન્સ વેલ, સારી રીતે ડાન્સ પણ કરી શકું છું. જ્યારે આનો આમાં સી ઓપ્શન જોઈએ તો આઈ કેન નોટ ડિસાઇડ નાઉ, હું અત્યારે, ડિસાઇડ એટલે નિર્ણય કરવો, હું અત્યારે નક્કી કરી શકતી નથી, બરાબર? આ આન્સર ન હોઈ શકે. તેણે પૂછ્યું છે તને શું વસ્તુ ગમે છે, તો આપણે એબિલિટી એટલે કે શક્યતા જોતા આન્સર આપણો આવશે એ, આઈ કેન રન, સિંગ એન્ડ ડાન્સ વેલ, હું સારી રીતે ગાઈ શકું છું, દોડી શકું છું અને ડાન્સ પણ કરી શકું છું. બાકી મેં તો આવે નહીં, એ તો પોસિબિલિટીમાં વપરાય, એ ફંક્શન આમાં આવે નહીં. અને આમાં પણ કેન છે, જો ત્રીજામાં પણ તેનું આપણે જોઈએ કે ધ વર્ક કેન બી ડન ઇઝીલી, વર્ક એટલે કામ, કેન બી ડન થઈ શકે છે, ઇઝીલી સરળતાથી, કામ સરળતાથી થઈ શકે છે, તો એવો તો ક્વેશ્ચન છે જ નહીં. ત્યાર પછી કરણ પૂછે છે અર્જુનને કે આઈ ગેટ ટાયર્ડ, ગેટ ટાયર્ડ એટલે થાકી જવું, આફ્ટર વોકિંગ અ ફ્યુ સ્ટેપ્સ, સ્ટેપ્સ એટલે ડગલા, ફ્યુ થોડાક ડગલા ચાલ્યા બાદ હું થાકી જાઉં છું, બરાબર છે? હવે તેમાં ફંક્શન આપ્યું છે એક્સપ્રેસિંગ નેસેસિટી. હવે તમને કીવર્ડ્સ અને આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન યાદ જ હશે, બરાબર? તો એમાં આપણે આન્સર જોઈએ, યુ કેન ટેક રેસ્ટ. જો કેન છે એ એબિલિટીમાં આવે એટલે કેન તો આવે જ નહીં, આનો આન્સર થાય યુ કેન ટેક રેસ્ટ, બરાબર? આનો મિનિંગ એમ થાય કે તું આરામ લઈ શકે છે. તેણે એમ કીધું કે હું થોડાક ડગલા ચાલી અને થાકી જાઉં છું, એટલે આનો આન્સર આપ્યો છે તું થોડીક વાર આરામ લઈ શકે છે, બરાબર? પણ કેનનો ઉપયોગ છે તો આપણને એબિલિટી નથી પૂછ્યું એટલે એ ન આવી શકે. યુ શુડ વોક સ્લોલી, તારે શુડ વોક ચાલવું જોઈએ, સ્લોલી એટલે ધીમેથી, તારે ધીમેથી ચાલવું જોઈએ, તો શુડ પણ નહીં આવે, કોઈ સલાહ આપવાની વાત નથી કરી આમાં, બરાબર? નેસેસિટી એટલે આપણું ફંક્શન થશે મસ્ટ, બરાબર? કીવર્ડ્સ યુ મસ્ટ કન્સલ્ટ અ ડોક્ટર, તારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, આ સાચી વાત છે, એટલે આપણો આન્સર થશે સી. અને લાસ્ટ છે યુ શુડ અવોઇડ હેવી ફૂડ, અવોઇડ એટલે ટાળવો જોઈએ, હેવી ફૂડ એટલે ભારે ખોરાક, તારે ભારે ખોરાક ટાળવો જોઈએ. તો અહીંયા સલાહ આપવાની નથી, પણ સાચી જરૂરિયાત આ છે કે તારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ત્યાર પછી ક્રિશ કહે છે કે હેવ યુ અ વેક્યુમ ક્લીનર, શું તારી પાસે વેક્યુમ ક્લીનર છે? હવે આરતી જવાબ આપે છે પણ એના ફંક્શન આપ્યું છે ફ્રીક્વન્સી. હવે તમને યાદ હશે મિત્રો ફ્રીક્વન્સીમાં મેં તમને કીધું હતું એમ ઓલવેઝ, રેયરલી, યુઝવલી, જનરલી, ઓકેઝનલી, આવા બધા શબ્દોનો ઉપયોગ હશે, બરાબર છે? તો હવે આપણે આમાં જોઈએ તો આન્સર છે યસ,
Do you need it? हाँ, मारी पासे वैक्यूम क्लीनर छे, શું તમારે જોઈએ છે? બરાબર, આન્સર બંધ બેસતો પણ ફ્રીક્વન્સી બતાવતો શબ્દ નથી એટલે એ ન આવે. ત્યાર પછી નો, વી ડોન્ટ હેવ એની, ના અમારી પાસે એક પણ વેક્યુમ ક્લીનર નથી. આન્સર બંધ બેસતો મળે છે પણ આપણે ફ્રીક્વન્સી બતાવતો શબ્દ નથી એટલે ન આવે. યસ, ઇટ ઇઝ ધેર, હા વેક્યુમ ક્લીનર છે ઇન ધ બાલ્કની, તે બાલ્કનીમાં છે. આ આન્સર પણ બંધ બેસતો છે, જોજો બરાબર, બધા આન્સર બંધ બેસતા મળ્યા છે પણ ફ્રીક્વન્સી બતાવતા શબ્દો તમને યાદ હશે, કીવર્ડ્સ, તો જ તમને સાચી ખબર પડશે. અને લાસ્ટ છે, યસ બટ વી રેયરલી યુઝ ઇટ, રેયરલી એટલે ભાગ્યે જ, બરાબર છે. હવે ફ્રીક્વન્સી બતાવતો શબ્દ આપણને આમાં મળ્યો છે ડી ઓપ્શનમાં, એટલે આપણો આન્સર થશે ડી. યસ, હા અમારી પાસે છે વેક્યુમ ક્લીનર બટ વી રેયરલી યુઝ ઇટ, અમે તેનો ભાગ્યે જ ઉપયોગ કરીએ છીએ, બરાબર, એટલે આપણો આન્સર થશે ડી. ત્યાર પછી મિસ્ટર પારેખ કે છે, પ્રશ્ન નથી પૂછતા, ખાલી વાત કરે છે કે વી આર લિવિંગ ફોર યુરોપ ટૂર નેક્સ્ટ વીક, આવતા વીકમાં, આવતા અઠવાડિયામાં અમે યુરોપ ટૂર માટે જવાના છીએ. બરાબર, મેં તમને કીધું હતું એમ કે કોઈ વ્યક્તિ ક્યાંક લાંબા ટૂર પર જવાની હોય ત્યારે આપણે શું કહીએ છીએ, જુઓ મિસ્ટર પઠાણ, બ્લેન્ક આપી છે ખાલી જગ્યા અને આપણું ફંક્શન આપ્યું છે નાઇસ ટીઝ, બરાબર, સામાન્ય વાતચીતમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ વિનયપૂર્વકની એ વાત, તો કે ટેક કેર ઓફ યોર હેલ્થ, તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખજો, ટેક કેર, બરાબર, તો એ નાઇસ ટીઝમાં ન આવે, એ સલાહ આપી છે. બરાબર, બીજું, હેવ યુ બુકડ ધ હોટેલ ધેર, બુકડ બુક કરાવવું, શું તમે ત્યાં એકેય હોટેલ બુક કરાવી છે, તો એ પ્રશ્ન પૂછ્યો છે, તો એ સીકિંગ ઇન્ફોર્મેશન, તો એ પણ નથી આપણું ફંક્શન, બરાબર. ત્યાર પછી કીધું છે હેપી જર્ની, સર આ આપણું નાઇસ ટીઝ છે, બરાબર છે, હેપી જર્ની, કોઈ વ્યક્તિ લાંબા પ્રવાસ પર જાય ત્યારે આપણે તેને હેપી જર્ની, એટલે કે તમારો પ્રવાસ છે એ સુખમય આનંદમય પસાર થાય, સાહેબ આવી શુભકામના પાઠવી છે, એટલે આપણું ફંક્શન થશે નાઇસ ટીઝ. અને ત્યાર પછી છે કે બ્રિંગ સમ ગિફ્ટ્સ ફોર અસ ફ્રોમ ધેર, ફ્રોમ ધેર ત્યાંથી, ફોર અસ અમારા માટે થોડીક ગિફ્ટ લેતા આવજો, બરાબર. આવું તો સૂચન કર્યું છે એટલે કોઈ પણ પ્રકારનું સજેશન પણ નથી, એટલે આપણો સાચો આન્સર થશે હેપી જર્ની સર, બરાબર છે. હવે તમને આ ના વધારે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.